મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ કર્યું. રાજકોટ કાલાવડ હાઈવે રોડ પર આવેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં શ્રીનાથજી ગ્રુપનું ત્રીજું સોપાન ગિરિરાજ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટનું ઉદઘાટન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ. આ ઉદઘાટન પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, કમલેશભાઈ મિરાણી, ડી કે સખિયા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ચીવનભાઈ સાપરિયા તેમજ અનેક રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહેલ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ભોજાભાઈ વિટોઈટા સાથે ભીખુભરી ગોસાઈ. મારું નામ ચંદુભાઈ બિંબા છે. હું ઉપલેટાથી અહીંયા રોડ ઉપર નીકળ્યો તો કાલાવાડ રોડ નાના મોબા પોલીસ સ્ટેશનની બાજુમાં જ ગિરિરાજ એક હોટલ મોટી જોઈ મેં, અને હોટલની અંદર જમવા માટે જોવા માટે આવ્યો તો હોટલના પ્રવેશની અંદર જ નીચે જોયું તો સરસ મજાના સ્વાદ આવતો હતો. ઢોસાનો સ્વાદ જોયો, મજા આવી. પાછા એની બાજુમાં જ ઉપર આવ્યા અને ઉપર જઈને જોયું તો અત્યારના યુવાનીઓને જે જોઈ છે એ પ્રકારનો કોફી શોપ ને એ મજા મજા કરી ફર્સ્ટ ક્લાસનો કોફી શોપ હતું. ત્યાંથી આગળ આવ્યા અમે સરસ મજાનો એસી, આખો એક હોલ હતો. એ હોલની અંદર બપોરનું એ સ્વાદિષ્ટ ગુજરાતી ફર્સ્ટ ક્લાસ સ્વાદથી જમવા મળ્યું. અને એના માં પૂછ્યું અમે કે ભાઈ કેવી કેવી રીતે હોય તો એણે એવું કીધું કે અત્યારે ચાઇનીઝ, પંજાબી અને ગુજરાતી થાળી. તમે કીધું અમારા દેશી કંઈ હોય તો એવું કંઈ આમાં તમે કહી શકે કેમ? તો આગળ આવેલા તો ફર્સ્ટ ક્લાસનું એક રસોડું હતું, દેશી સીમની વાળું. જૂના વખતની જે ભઠિયુંમાં રોટલા થતા શાક ભાજી થતા એવા જૂના જૂના ભઠ્ઠા, એ ભઠ્ઠામાં શાક ને દાળ ને એવું બધું થાય. કાવડિયું ઉપર જેવા જોઈએ એવા રોટલા, રોટલી શુદ્ધ ઘીથી ઢોકળેલા, અને એ બેહવાનું આ દેશી આ બેઠે બેહી ખાવાનું એવી રીતે. પછી જે આપણી ઢૂંઢવાની પરંપરા પ્રમાણે ઢોલિયા ઉપર ને ખાઈ બેહવાની મજા હતી, એ પ્રકારે ખાવાની મજા. આમ તમે એમ જોયો ને તો દેશી અને શુદ્ધ આવો સ્વાદ અહીંયા અમને જોવા મળ્યો. અને શુદ્ધ વાતાવરણની અંદર પટમાં બેહી પછી આખી મજા મજા કરવાની. બાળકો નાના ભેગા આવ્યા હોય તો નાના બાળકોને રમત ગમતમાં કે કઈ હોય, આપણે પણ મોટા ગઈઢા આવ્યા હોય જેને હિંદોરાની અટાણે સંભળતા હોય કે તો એ ઝૂલે ઝૂલવું હોય તો એવી વ્યવસ્થા. અને આમ જોઈને તો દેશી અને એકદમ ગામડા જેવી ખૂબ મજા આવી, અને શુદ્ધ અને સ્વાસ્તિક ભોજન અને સ્વાદ અહીંયા અમને જોવા મળ્યું. રાજકોટ ખાતે ગિરિરાજ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ અશ્વિનભાઈ કાથોડિયા અને અન્ય અશ્વિનભાઈ ઝાલાવાડિયા વ્યક્તિ સાથે ખૂબ સરસ મજાનું રેસ્ટોરન્ટનો શુભારંભ આજે કરવામાં આવ્યો છે. લગભગ 2 એકરથી વધુ જમીનમાં ખૂબ સારા બાંધકામ સાથે હોટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ હોટલની અંદર ખૂબ સારી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટ શહેર અને આજુબાજુ વિસ્તારમાંથી આવતા લોકોને એક સ્વાદિષ્ટ ભોજન બપોર સવાર અને સાંજ મળશે, અને સાથે સાથે સારી સુવિધા સાથે મળશે. આ સાહસ છે. અને પેટોળા ખાતે અને આગામી બાઉન્ડ્રી ઉપર ખૂબ સારી રીતે લોકોને હોટલ સર્વ કરીને સેવા આપી રહ્યા છે. એના કરતાં સર્વિસીસ આ બીજા સાહસની અંદર સારી સુવિધામાંથી લોકોની લોકોને ખૂબ સારી સુવિધા. આજના પ્રસંગે 4-4 ભાગીદારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું કે એમનો ધંધો ખૂબ સારી પ્રગતિ કરે છે.